ઓકે, લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે રોકાણની સારી તક બને છે. જે રીતે મેં પહેલા કહ્યું કે જો વૈશ્વિક બજારોની તુલના કરીએ તો આપણે ક્યાંક ને ક્યાંક થોડા પાછળ રહી જઈએ છીએ. આપણી સાથે હવે જોડાઈ રહ્યા છે મોતીલાલ ઓસવાલ સિક્યોરિટીઝના એસોસિએટ વીપી રાહુલ શાહ. રાહુલ, જો તમે એફઆઈઆઈના રોકાણની જ એક ચાર્ટ પણ જુઓ કે ડેટા પણ જુઓ તો બોન્ડ માર્કેટમાં જે પૈસા આવ્યા છે એના મુકાબલે કેશ માર્કેટમાંથી ખાસું મોટું સેલિંગ રહ્યું છે અને ફક્ત ડીઆઈઆઈના જોરે આજે આપણે પાછલા 10 મહિનાની તેજી જોઈ રહ્યા છે. આગળ શું ડીઆઈઆઈ સપોર્ટ કરતા રહેશે કે એફઆઈઆઈ નો ટ્રેન્ડ ક્યારે પણ બદલશે? લાગે છે કોઈ ટેકનિકલ રીઝન લાગે છે આપણે ત્યાંથી સંપર્ક નથી સાધી રહ્યા, પણ ખાસ તો આ જ કારણ રહેશે કે આવનાર દિવસોમાં હવે ડીઆઈએસ ક્યાં પોતાનું અલોકેશન વધારે છે અને એફઆઈએસ ક્યારે પાછા ફરે છે, એક મોટો પ્રશ્નાર્થ ચોક્કસ આપણી સાથે બનેલો જ રહેશે. સાથે જ હવે આપણી સાથે આપણા નિષ્ણાત બીજા જોડાઈ રહ્યા છે. હવે વિન્સોલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના ડિરેક્ટર અમીશ મુનશી પણ આપણી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે ચર્ચાને વધારે. તો અમીશજી, મારો સવાલ આપને પણ આ જ રહેશે જે મેં ત્યારે રાહુલને પૂછ્યો કે આપણે જો કમ્પેરિઝન કરીએ તો ડાઉએ લગભગ 28% રિટર્ન આપ્યું છે, હેંગસેંગે 25% આસપાસ રિટર્ન આપ્યું છે અને આપણા ભારતે લગભગ 18% આસપાસનું રિટર્ન આપ્યું છે. કારણ કે એફઆઈએસ આપણે પાછા નથી આવી રહ્યા, એક આવું વર્ષ પહેલીવાર કદાચ આ હિસ્ટ્રીમાં હશે જે લગભગ છેલ્લા 10 મહિનાથી એફઆઈએસ સેલિંગ કરતા આવી રહ્યા છે. આ ટ્રેન્ડ તમને કેવો લાગ્યો અને ફક્ત ડીઆઈએસ આપણે નેગેટિવ નંબર જોઈ રહ્યા છે એ રિવર્સ થઈ શકે. આઈ થિંક બે ફેક્ટર્સ હતા છેલ્લા એક વર્ષ. આપણે સમત 2073 ની વાત કરીએ તો જે ડિમોનેટાઇઝેશનનું ઇમ્પેક્ટ હતું, જીએસટી નું ઇમ્પેક્ટ હતું અને લગભગ છેલ્લા 2-2.5 વર્ષથી જે એક ડિસઅપોઇન્ટમેન્ટ હતું ઇન ટર્મ્સ ઓફ અર્નિંગ્સ ગ્રોથ, તો આઈ થિંક આ 3 ફેક્ટરો એ કદાચ એફઆઈના મનમાં રહી શક્યા હોય ઇન ટર્મ્સ ઓફ રિડ્યુસિંગ ધેર વેટેજ ટુ ઇન્ડિયા. સેકન્ડલી આપણે જોઈએ કે 2016 ફેબ્રુઆરીમાં જે બોટમ થયું ગ્લોબલ કમોડિટી પ્રાઇઝિસ ને એ બધું, એના પછી એક લાગે છે કે એફઆઈનો રૂક ફોર ધ ટેમ્પરરી પીરિયડ સીમ્સ ટુ બી કે જે કમોડિટી એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ છે, રશિયા હોય બીકોઝ ઓફ ઓઇલ, બ્રાઝિલ, મેક્સિકો, તો પ્રોબ્લી ત્યાં વધારે ગયો છે એઝ કમ્પેર્ડ ટુ કમોડિટીઝ ઇમ્પોર્ટિંગ કન્ટ્રીઝ લાઇક ઇન્ડિયા. પણ અમને લાગે છે કે જે પ્રમાણે આપણને આ બધી બેઝ ઇફેક્ટ નીકળી જશે ડિમોનેટાઇઝેશનની, જીએસટીની, 7 પે કમિશનની ઇફેક્ટ આપણા સિસ્ટમમાં આગળ ચાલુ રહેશે, મોન્સૂન પણ ઠીકઠાક રહ્યો છે અને બાય ડિસેમ્બર એફઆઈઝ ઓલ્સો વિલ સ્ટાર્ટ લુકિંગ એટ March 19 નંબર્સ એઝ વેલ એઝ March 20 નંબર્સ, જેમાં ઇન્ડિયા લગભગ અરાઉન્ડ 15-16 ટાઈમ્સ 1 યર ફોરવર્ડ, 2 યર્સ ફોરવર્ડ પી મલ્ટીપલ પર છે, એ લોંગ ટર્મ એવરેજની આસપાસ જ છે. તો અમને લાગે છે કે પ્રોબ્લી ઇટ્સ અ મેટર ઓફ 2 મંથ્સ. જેમ જેમ ઇકોનોમિક ડેટા જે આપણે રિસન્ટલી પણ જોયો, એક્સપોર્ટ જોઈએ, આઈઆઈપી જોઈએ, જેમ જેમ એ વધારે બેટર થતું રહેશે, પાર્શિયલી બીકોઝ ઓફ ધ બેઝ ઇફેક્ટ એન્ડ સેકન્ડલી બીકોઝ ઓફ ધ સમ ઓફ ધ ફેક્ટર્સ પ્લેઇંગ આઉટ ધ ઇકોનોમી, વી આર ક્વાઇટ કોન્ફિડન્ટ ધેટ વિલ કમ બેક ટુ ઇન્ડિયા ઇન નેક્સ્ટ પ્રોબ્લી 1 ક્વાર્ટર. ઓકે, સાથે જ સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ ફ્રી ઓપન સેશન પર કરીશું નજર. મુહૂર્ત ટ્રેડિંગની આ ખાસ રજૂઆતમાં હવે આપનું સ્વાગત કરીએ છીએ. અત્યારે આપણે જોઈ રહ્યા છે ખૂબ ઓછો સમય બાકી છે પ્રી ઓપન સેશનની, 24 સેકન્ડમાં આપણે જોશું પ્રી ઓપન સેશન શરૂ થતું જોવા મળશે. કારણ કે આ મુહૂર્ત ટ્રેડિંગ એટલા માટે ખાસ સ્પેશિયલ છે કે નવા હાઈસ પર આપણે ક્લોઝિંગ ગઈકાલે આપ્યું હતું અને હવે જે નવા વર્ષની પણ શરૂઆત કરશું તો બહુ પૂરી નવા હાઈ સાથે કરીએ. કન્સોલિડેશન જે 1.5 દિવસનું આવવાનું હતું એ આવી ગયું છે અને આજના દિવસે નવા ટ્રેડ લેવાની ખાસ એક પહેલ લેવી જોઈએ અને એવામાં પણ કયા ખાસ એવા સેક્ટર હવે સંમત 2074માં ટર્ન અરાઉન્ડ થતા જોવા મળશે એને ખાસ જાણવાની જરૂર છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ પ્રી ઓપન સેશનની શરૂઆત 10268 પર તમે જુઓ નિફ્ટી શરૂ થતું જોવા મળી રહ્યું છે. આ કોટ્સ છે, તમે જોશો અત્યારે નિફ્ટી પાસેથી કોટ્સ મળી રહ્યા છે 10221ના લેવલ, સેન્સેક્સ 231 પોઈન્ટ ઉપરના કોટ્સ આપી રહ્યો છે, એટલે એક બુલિશ શરૂઆતની ના સંકેતો ચોક્કસ મળતા દેખાયા છે. તો નજર તો રહેશે કે કયા સ્ટોક્સ આજના દિવસે ખરીદારીના મોડમાં રહેશે. તો અત્યારે શરૂઆત કરીએ પ્રી ઓપન સેશનમાં કોટ્સ HDFC બેંક, રિલાયન્સ, સિપ્લા, SBI. તમે જુઓ 3-4% ઉપરના પોઝિટિવ કોટ્સ મળી રહ્યા છે સારા એવા વોલ્યુમ સાથે. ઇવન પ્રી ઓપન સેશનમાં તમે જુઓ HDFC અને રિલાયન્સ નવા હાઈસ પર ટ્રેડ કરી રહ્યું છે. એટલા માટે પણ રિલાયન્સ તમે જુઓ ફોકસમાં આજના દિવસે રહેશે. સંવત 2073માં એક ઇતિહાસ રચ્યો અને ફાઇનલી TCSને પાછળ છોડી માર્કેટ કેપના હિસાબે રિલાયન્સ લીડ કરતું દેખાયું છે.
સાથે તમે જુઓ અત્યારે બીએચએલ, લ્યુપિન, ટાટા પાવર, ઇન્ડસઇન્ડ બેંક, યસ બેંક, ભારતી ઇન્ફ્રાટેલ જેવા કાઉન્ટર અત્યારે પોઝિટિવ દેખાઈ રહ્યા છે, પોર્ટ્સ પોઝિટિવ છે. ટેક મહિન્દ્રા જુઓ, અદાની પોર્ટ્સ નેગેટિવ છે, એમએનએમમાં ઘટાડો છે, એશિયન પેઇન્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, કોટક મહિન્દ્રા બેંક આપણને દેખાય છે કે થોડા નેગેટિવ પોર્ટ્સ આપી રહ્યું છે. ટીસીએસ થોડું પોઝિટિવ હતું, હવે થોડો નેગેટિવ બનતો દેખાયો છે. સારા એવા વોલ્યુમ્સ રિલાયન્સ, એસબીઆઈ, એક્સિસ બેંક ખાસ નજર હોવી જોઈએ. પરિણામો બાદ આપણે જોઈ રહ્યા છે ક્યાંક સપોર્ટ મળ્યો છે એક્સિસ બેંકે, તો અહીંયા આપણી નજર તો ચોક્કસ બનેલી રહેશે. વિક્રમ, બીજા કયા સ્ટોક્સ આજના દિવસે બસિંગ છે? અત્યારે આપણે ખાસ જોવા જઈએ તો માર્કેટમાં આજે મુહૂર્તનું ટ્રેડિંગ સેશન છે, તો આ તબક્કે અત્યારે આપણે મોમેન્ટમ ઘણા સારા પોઝિટિવ સાઈડ ઉપર જોઈ રહ્યા છે. અને મહત્વનું ફેક્ટર અહીંયા નિશા એ પણ રહેતું દેખાશે કે આજના દિવસમાં આપણે જોઈએ તો મિડકેપ અને સ્મોલ કેપના ફ્રન્ટ ઉપરથી પણ અત્યારે આપણે સારી મુવમેન્ટ જોઈ રહ્યા છે. જો કેટલાક કાઉન્ટર્સ ઉપર આપણે જો નજર કરીએ કે જ્યાં અત્યારે હાયેસ્ટ બીટ દેખાઈ રહ્યા છે, સાઉથ ઇન્ડિયન બેંકનું કાઉન્ટર જોવો, ત્યાંથી આપણને એક સારા મૂવ દેખાઈ રહ્યા છે. જેએસડબલ્યુ એનર્જીનું કાઉન્ટર છે, આ સિવાય અશોક લેલંડના ફ્રન્ટ ઉપરથી પણ એક સારી મૂવ આવતી દેખાઈ રહી છે. આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાયેલા છે, અમેશ મુનશી, મયુરેશ જોશી અને રાહુલ શાહ. રાહુલ, આપનો મત શું બની રહ્યો છે ઇન્ડેક્સના ફ્રન્ટ ઉપર? હવે આપણે 10,350ના લેવલ કેટલા ઝડપથી જોઈ શકીએ છીએ, કારણ કે આ લેવલ ટેકનિકલ ફ્રન્ટ ઉપર અત્યારે સૌથી મોટું રેઝિસ્ટન્સ તરીકે જોવામાં આવી રહ્યું છે? આઈ થિંક ટાઈમિંગ તો મુશ્કેલ છે, કારણ કે આપણે ગ્લોબલ ફ્રન્ટનો, પણ મને લાગે છે કે જે હિસાબે ડેટા આપણને જોવા મળ્યા છે કે ગઈકાલે બી આપણે જે સેલ ઓફ જોયું બેંકેક્સના અંદર અને માર્કેટ નિફ્ટી મેન્ટેન રહ્યું છે, તો મને લાગે છે કે અત્યારના જે સેક્ટર આઉટ પરફોર્મર નહોતા અને હવે આઉટ પરફોર્મ કરતા થઈ ગયા છે, અને સ્ટોક્સ જેમ કે જે અંડર પરફોર્મર ઘણા વખતથી હતા, જેમ કે ટેલિકોમ એક સેક્ટર આપણે જોયું કે છેલ્લા 2-3 સેશન અંદર સારી મોમેન્ટમ બિલ્ડ થવો જોવા મળી છે, અને મેટલ્સ ચાલી જ રહ્યા છે, અને આઈ થિંક રિલાયન્સ આપણે જોયું કે નવા સ્થળો પર જોવા મળ્યા છે, તો મને લાગે છે કે આ ક્રોસ જલ્દી જ કરી શકે. હું સરપ્રાઈઝ નહીં તો કદાચ એક્સપાયરીમાં પણ આપણે 10,300 જેવી જોવા મળે તો આઈ વોન્ટ બી સરપ્રાઈઝ. તો 350 મેબી 4-5 ટ્રેડિંગ સેશનમાં બી આપણે જોવા મળી શકે છે આવતા વીકના અંદર. ઓકે, તો આ એક લેવલ ખાસ ધ્યાન રાખવાના રહેશે, અહીંયા સુધી માર્કેટ પહોંચી શકે છે. જે રીતે ખાસ રાહુલે કહ્યું કે ઘણા એવા સ્ટોક્સ અને સેક્ટર છે જે ટર્ન અરાઉન્ડ થતા દેખાઈ રહ્યા છે. અમેશજી, મારો સવાલ આ જ રહેશે, કારણ કે હવે આપણે જોઈ રહ્યા છે ગત વર્ષમાં જે ખાસ લગીશ રહ્યા એમાં ટેલિકોમ, ફાર્મા અને આઈટી, આ ત્રણ સેક્ટર તમે જો ખાસા દબાણમાં રહ્યા છે. પણ જેમ રાહુલે કહ્યું, થોડા જ સમયથી આપણને દેખાઈ રહ્યું છે સ્ટોરી ચેન્જ થતી દેખાઈ રહી છે, ફંડામેન્ટલ સપોર્ટ કરી રહ્યા છે, અને શું હવે આ બધા સેક્ટર્સ પર ફરી પાછું ફોકસ કરવું જોઈએ? નિશાજી, આપણે અત્યારે જો રિલેટિવ વેલ્યુએશન્સમાં પણ જોઈએ તો આઈ થિંક કે જે 3-4 ક્ષેત્ર છે એ ડેફિનેટલી ટોપ ઓફ ધ લિસ્ટમાં અત્યારે ઉભરી રહ્યા છે. અને આપણે જેમ હંમેશા માર્કેટમાં ટિપ્સની વાત કરતા હોઈએ તે પ્રમાણે જ અમને લાગે છે કે આપણે જો એને યુનો એક્સપાન્ડ કરીએ તો ટેલિકોમ, આઈટી એન્ડ ઇન્સ્યોરન્સ અને ફાર્મા ઇન ટર્મ્સ ઓફ યુનો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ જો 3-5 વર્ષનો વ્યૂ હોય તો આજે જે પ્રમાણે રિલેટિવ વેલ્યુએશન્સ છે જે આ સેક્ટરમાં અને મોસ્ટ ઓફ ધેટ એટલે એક્સક્લુડિંગ ઇન્સ્યોરન્સ આપણે જોઈએ ટેલિકોમ, આઈટી અને ફાર્મામાં જે પ્રમાણેના આપણે હેડવિન્ડ્સ જોયા હતા છેલ્લા 1.5-2-3 વર્ષની અંદર, એ અમને લાગે છે કે આવનારા 1 વર્ષમાં ડેફિનેટલી હેડવિન્ડ્સ ઘણા જ ઓછા થશે. માર્કેટ્સે એમના વેલ્યુએશન્સ ઓલરેડી રીએડજસ્ટ કરી દીધા વિથ ધ ન્યૂ રિયાલિટીઝ. અને આપણે જોઈએ ફોર એક્ઝામ્પલ ટેલિકોમમાં કે જો કોમ્પિટિટિવ ઇન્ટેન્સિટી અહીંયાથી ઓછી થાય, ઇન્ડસ્ટ્રીમાં કન્સોલિડેશન થઈ ગયું છે, આઈટીમાં આપણે જોઈએ કે જો ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથ આટલો સ્ટ્રોંગ હોય તો ડેફિનેટલી આઈટીમાં પણ એનો ફાયદો થવો જોઈએ. અને ફાર્મા ક્ષેત્રમાં પણ જે જગજાહેર છે કે છેલ્લા 2-3 વર્ષમાં યુએસ એફડીએ રિલેટેડ ઇસ્યુઝ હતા એ ધીરે ધીરે આગળ જતા આપણને એની અપ્રુવલ્સ કંપનીઝને આવશે. તો આઈ થિંક ઇન ટર્મ્સ ઓફ પ્યોર રિલેટિવ વેલ્યુએશન્સ જો વેલ્યુ ઇન્વેસ્ટર હોય ને 3-5 વર્ષનો વ્યૂ હોય તો આ ચારેક સેક્ટર, ઇન્સ્યોરન્સ એક આખું સેક્ટર છે જે સડનલી છેલ્લા 1 વર્ષમાં ઇટ હેઝ બીકમ અ પાર્ટ ઓફ ધ બુકે વિચ ઇઝ અવેલેબલ ઇન ઇન્ડિયા, અને આગળ જતાં પણ જેમ જેમ વધારે ડાયરેક્ટ પ્લેસ ઇન્સ્યોરન્સમાં મળશે અમને લાગે છે કે લાંબા સમયના રોકાણકારોનો એમાં ઇન્ટરેસ્ટ આવશે. તો આ ચારેય ક્ષેત્ર ઇન ટર્મ્સ ઓફ પ્યોર રિલેટિવ વેલ્યુએશન્સ અને ફ્યુચર પ્રોસ્પેક્ટ સારા લાગી રહ્યા છે. ઓકે, સાથે જ અહીંયા એક બીજું સેગમેન્ટ આપણે આખું જોઈએ કે જેણે આખી માર્કેટને એક સૌથી મોટું ડ્રીવન આપ્યું છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. મયુરેશ, હવે સન 2074 માટે થઈને આપને શું લાગે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી આપણે હજુ કેટલી સરપ્રાઈઝ જોઈ શકીશું? મારી હિસાબે આઈ થિંક જેટલી પણ કોર ઇન્વેસ્ટમેન્ટ રિલાયન્સ ને કરવાની હતી કોર સેગમેન્ટમાં, પેટકેમ અને રિફાઇનિંગ, આઈ થિંક ઓલમોસ્ટ થ્રુ વિથ ધેટ. હવે Q3 Q4 માં જે 2 મોટા પ્રોજેક્ટ છે, ઇવન દે વિલ કમ ઓન સ્ટ્રીમ રિસ્પેક્ટિવલી ફોર રિફાઇનિંગ એન્ડ પેટકેમ,
અને એના કારણે આઈ થિંક જે એક એડવાન્ટેજ મળે છે રિલાયન્સને સ્પેસિફિકલી ઇન ટર્મ્સ ઓફ ધ રિપોર્ટેડ જીઆરએમ્સ, આઈ થિંક દેટ ડિસ્ટિંક્ટ એડવાન્ટેજ વિલ સ્ટીલ બી દેર. બીજી વસ્તુ, આઈ થિંક જે ઇથેનના ઇમ્પોર્ટ ચાલુ થઈ ગયા છે, આઈ થિંક દેટ એડ્સ અ વેરી ક્રિટિકલ ફીડ સ્ટોક, અને જે એક્ઝિસ્ટિંગ ફીડ સ્ટોક છે આઈ થિંક ઇટ્સ ગોઈંગ ટુ રિપ્લેસ દેટ વેરી વેરી એફિશિયન્ટલી. સો દેર ઇઝ ગોઈંગ ટુ બી ઇમેન્સ અમાઉન્ટ ઓફ કોસ્ટ સેવિંગ્સ અલોંગ વિથ યુટિલાઇઝેશન લેવલ્સ એક્ચ્યુઅલી ઇમ્પ્રુવિંગ બીકોઝ ઓફ ન્યુ પ્લાન્ટ્સ કમિંગ અપ. ક્યાંક આઈ થિંક જે ટેલિકોમના અર્નિંગ્સ હતા, આઈ થિંક દેટ હેઝ રિયલી સરપ્રાઇઝડ ધ સ્ટ્રીટ ઇન અ બિગ વે. આઈ થિંક જે આરપુઝ રિપોર્ટ કરેલા રિલાયન્સને થ્રુ ધ જીઓ વર્ટિકલ, મારી સાથે આઈ થિંક વોઝ મચ બેટર દેન વોટ ધ સ્ટ્રીટ વોઝ એક્સપેક્ટિંગ. એન્ડ ઇવન ઓન ધ એબિટ લેવલ આઈ થિંક જે નંબર્સ પોસ્ટ કરેલા, ઇવન ઇફ વન અકાઉન્ટ્સ ફોર કેપિટલાઇઝેશન ટુ હેપન ઓવર ધ નેક્સ્ટ ફ્યુ ક્વાર્ટર્સ, મારી સાથે આઈ થિંક લુકિંગ એટ ધ ટ્રેન્ડ, લુકિંગ એટ હાઉ ધ ઇન્ડસ્ટ્રી ઇઝ કન્સોલિડેટિંગ એસએટુપી બેસિસ ઉપર, મારી સાથે આઈ થિંક રિલાયન્સ લુક્સ વેરી વેરી એટ્રેક્ટિવ ઇવન ફોર ધીસ દિવાળી. તો મારી સાથે આઈ થિંક રિલાયન્સ કેન એકચ્યુઅલી પુલ આઉટ અ સરપ્રાઇઝ એન્ડ અ ક્લિયર ડિસ્ક્લેમર. આ સ્ટોક મારા પોર્ટફોલિયો મેં છે એન્ડ વી હોલ્ડ ધીસ સ્ટોક વિથ અ લોંગ ટર્મ વ્યૂ. ઓકે, તો આ સ્ટોક્સ પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. મયુરેશ, કોઈ ડિસ્ક્લોઝર? સ્ટોકની ચર્ચા કરી મારી પોતાની કઈ હોલ્ડિંગ નથી, બટ ઇટ ઇઝ પોસિબલ બધા સ્ટોક્સ મારા ક્લાયન્ટ સાથે ડિસ્કસ કર્યા હોય એન્ડ વી માઇટ બી હોલ્ડિંગ ધી સ્ટોક્સ ઓન બિહાફ ઓફ અવર ક્લાયન્ટ્સ. અમારી ફંડ્સ. રાહુલ, આપ તરફથી? જેટલા બી સ્ટોક્સ માં આપણે ડિસ્કશન કર્યું, મારી કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ કે પોઝિશન્સ નથી એના અંદર. બનેનો ખૂબ ખૂબ આભાર સમય ફાળવી મુરત ટ્રેડિંગ ના દિવસે અમારા રોકાણકારોને સાચી સલાહ આપવા. આવી રીતે જ અમારી સાથે આગળ પણ જોડાયેલા રહેશો. દિવાળીની હાર્દિક શુભેચ્છા. તો ઝડપથી લઈ લઈએ નાનકડો વિરામ અને ત્યારબાદ બીજા સ્ટોક્સ પર ચર્ચા કરીશું કે મુહૂર્તમાં ક્યાં લેવી જોઈએ પોઝિશન.